Hello students, I just want to welcome you all to my channel Fragrance of Education means Education. Friends, in the previous video of unit number 4, Call of the Hills of Standard 9 English, we have discussed about how did the god of Abu Mia, the name was that god is Chandni, and Chandni, how did Chandni leave the house of Abu Mia, means Abu Khan? Abu Mia nu ghar kevi rite chhode chhe? Because Abu Mia forgot to close the window at the back of that hut. Je jhopdi hati eni pachhal nu je bari chhe band kari bhuli gaya hata. And then Chandni left the house of Abu Mia. Chandni e ratre enu ghar chhodi didhu. To aavi rite e safal thai chhe. He made her passage for her freedom for Abu Mia's house. E je bari hati, window hati, eno je ajadi melevani hati potana ghar mathi, je Abu Mia no hatu emathi, e potano rasto banavi de. To avi rite Chandni left the house of Abu Khan. Then he went and when he reached at the hilltop, એટલે કે ટેકરીની ટોચ સુધી પહોંચે છે ત્યારે અલગ જ પ્રકારના વાતાવરણનો અનુભવ થાય છે. આટલી સ્ટોરી આપણે જોઈ હતી. હાઉ ડીડ ચાંદની ફીલ વેન ઈ રીચ એટ ધ હિલટોપ, એટલે કે જ્યારે ટેકરીની ટોચ ઉપર પહોંચે છે ત્યારે ચાંદની કેવો અનુભવ કરે છે, હાઉ ડીડ ઈ એક્સપિરિયન્સ, એની આપણે ચર્ચા કરી હતી. અને હવે વોટ વિલ હેપન ઇન ધીસ વિડિયો, વી શેલ ટોક અબાઉટ ધ ફાઇટ બિટવીન ધ વોલ્ફ એન્ડ ધ ગોટ. ચાંદની એટલે કે વરુ અને ચાંદની વચ્ચેની જે ફાઇટ છે, બેટલ છે, એની ચર્ચા કરવાની છે. લેટ અસ ડિસ્કસ ધ થર્ડ પાર્ટ ઓફ યુનિટ નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ ઓફ સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ રીડ ધ પેરેગ્રાફ. ધેટ ડે શી જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. It was the happiest day in Chandni's life. શું કહે છે મિત્રો? આના પહેલાનું જે બેકગ્રાઉન્ડ હતું કે when Chandni reached at the hilltop, the sun was shining. એટલે કે સૂર્ય છે એ ટૂંકમાં ઉગી રહ્યો હતો, સનશાઇન નો સમય હતો. અને the green grass was like a yellow because of the rays of the sun. સૂર્યના કિરણોના કારણે ગ્રીન ગ્રાસ છે એ પીળાશ પડતું દેખાતું હતું. અને wind was singing the song of welcome of Chandni. Chandni na swagat ma pavan che geet gai rahyo hato. Ave ek sundar vatavaran hatu. Savar no samay hato ane aava samay ma Chandni che ya pahonche che etle khub j khush thai che. Eno yaar paragraph che ke shu anubhave che ke that day etle te divse she jumped etle leaped, kudko maryo, and played and ate all around. Played etle ramva lage che, and ate etle eat nu bhutkal nu roop che, khadu. ઓલ અરાઉન્ડ બધી જગ્યાએ ઘાસ ખાવા લાગે છે. એટલે શરૂઆતમાં તો એને ખૂબ જ ખુશી થાય છે કે શી જમ્પ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ, કૂદકો મારવા લાગે છે, રમવા લાગે છે, અને બધી જગ્યાએ તે ઘાસ ખાવા લાગે છે. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ટોપ ઓફ ધ વર્લ્ડ નો મીનિંગ થશે મિત્રો એ વિશ્વની ઉચ્ચ કક્ષાએ પહોંચવું, પણ એવું નથી. અહીંયા એનો મીનિંગ એવો થશે ફીલિંગ વેરી હેપી, બરોબર. એ વિશ્વની કોઈ મોટી વ્યક્તિ હોય અને ખૂબ જ ખુશ થઈ ગઈ છે, કારણ કે એને અલગ જ પ્રકારનો, એક બાજુ પ્રાઇસન હાઈસ હાઉસ જેવું જેલ જેવું ઘર લાગે છે એને અબુ મિયાનું, અને પછી એ પોતાની માતાને આફ્ટર યર્સ ઓફ સેપરેશન, એટલે કે ઘણા બધા વર્ષોના વિયોગ પછી પોતાની માતાને મળતું હોય એવો અનુભવ થાય છે. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. હેપીએસ્ટ એટલે ખુશીમાં ખુશનો દિવસ. ચાંદનીના જીવનમાં એ ખૂબ જ ખુશીનો દિવસ હતો. એ આ વાત આપણને આ પેરેગ્રાફમાં કહેવામાં આવેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ સન ડિસઅપીયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ધ વિન્ડ સ્ટોપ બ્લોઇંગ. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ એન્ડ ઓલ રૂટેડ ફ્રોમ અ હોલ. ચાંદની ફેલ્ટ સ્કેર. શું કહે છે? સન એટલે સૂર્ય, ડિસઅપીયર એટલે બીકેમ ઇનવિઝિબલ, આગળના વિડીયોમાં જોયો હતો તમે. બિહાઇન્ડ એટલે પાછળ, હિલ્સ એટલે ટેકરી, ટેકરીની પાછળ સૂર્ય અસ્ત થઈ ગયો. સૂર્યાસ્તનો સમય છે. સૂર્ય અદ્રશ્ય થઈ ગયો એટલે સૂર્ય અદ્રશ્ય ન થાય, પણ સૂર્યાસ્તનો સમય છે, સૂર્ય અધમવા લાગે છે. સૂન, સૂન એટલે તરત જ, એડવાન્સ, ઇમિજિએટલી, ઓલ ઓફ અ સડન, તરત જ. ધ ડાર્કનેસ એટલે અંધારું, કવર એટલે ઢાંકી દે છે. ધ ગ્રાસ એટલે ઘાસને,
અંધારાએ ઘાસને ઢાંકી દીધું એટલે રાત પડી ગઈ. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, ફ્લાવર્સ એટલે ફૂલો અને ટ્રીઝ એટલે વૃક્ષો, ટેકરી ઉપર જે ફૂલોની હરમાળાઓ છે, ઘાસ છે અને વૃક્ષો છે, આ બધું જ કવર થઈ જાય છે. કઈ વસ્તુથી? ડાર્કનેસ થી, એટલે અંધારાથી. એટલે કે રાત પડી ગઈ છે, આ લાઈનનો મીનિંગ એવો થાય કે ધ નાઇટ હેપન, રાત પડી ગઈ છે. તો વિન્ડ સ્ટોપ બ્લોઈંગ, વિન્ડ એટલે પવન, સ્ટોપ એટલે બંધ થઈ ગયું, બ્લોઈંગ એટલે ફૂંકાવાનું, પવનનો વહેવાની ગતિ એટલે ધીમી પડી ગઈ છે. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, સ્ટીલનેસ નો મીનિંગ થશે મિત્રો કામનેસ, પરફેક્ટ સાયલન્સ, નીરવ શાંતિ, ઓરણ બધી જગ્યાએ એકદમ શાંતિ હતી. તો રાત્રે આવું વાતાવરણ થઈ જાય છે, જેવું ખુશનુમા વાતાવરણ, જેવું ચીયરફુલ એટમોસ્ફિયર, ઇટ વોઝ ઇન ધ મોર્નિંગ, એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ રાત્રે બને છે. એકદમ શાંતિ થઈ જાય છે, પવન બંધ થઈ જાય છે અને અંધારો થઈ જાય છે. હવે ચાર દિનનું શું થશે જોઈએ. એન્ડ ઓલ હુટેડ ફ્રોમ એ હોલ, ઓલ એટલે ઘુવડ, હુટેડ નો મીનિંગ થશે કોલ ઓફ એ ઓલ, ઓલ એટલે કે કોલ ઓફ એન ઓલ, ઘુવડ નો અવાજ જેવો એને હુટેડ કહેવાય, હુટર બર્ડ પણ એને કહેવામાં આવે છે. ક્યારે ફ્રોમ એ હોલ એટલે બખોલ માંથી, હોલ એટલે લાકડાની બખોલ માં રહે છે, આપણને ખબર છે ઘુવડ તો, બખોલ માંથી જે ઘુવડ છે એ પોતાનો અવાજ કરતું હતું. અને ચાંદની ફેડ સ્કેર, સ્કેર એટલે ફ્રાઇટન, વોઝ અફ્રેડ ઓફ, ડરી ગયેલું, ચાંદની હવે ડરી, ડર અનુભવે છે. ફેડ એટલે ફિલ નું ભૂતકાળ રૂપ, એ ડર અનુભવે છે. તો આવી રીતે એક સવારમાં જેટલી ખુશ હતી, જેવી ચીયરફુલ મૂડમાં હતી, એનાથી વિરુદ્ધ દિશામાં, એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ ચાંદની રાત્રે થાય છે. ચાંદની ફેડ સ્કેર ઇન ધ મોર્નિંગ, ચાંદની એક્સપિરિયન્સ ધ વેરી ચીયરફુલ એટમોસ્ફિયર, ચાંદની વોઝ વેરી હેપી, ચાંદની ફેડ ધેટ યુ હી રીચ એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, બટ એટ ધ નાઇટ ચાંદની ફેડ સ્કેર, એ ડરી જાય છે. હવે શું થાય છે એન નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. That devil was not in a hurry. He knew that this world was also his food. શું કહે છે? The full moon, પૂર્ણ ચંદ્ર એટલે પૂનમની રાત્રિ, રોઝ એટલે ઉગેલો છે, રાઈઝ નું ફૂલ ભૂતકાળનું પાસ્ટ ફોર્મ છે. Distance sky, distance એટલે long distance, distant એટલે long distance, એટલે દૂરનું, sky એટલે આકાશમાં, આકાશમાં દૂર સુધી પૂર્ણ ચંદ્ર ખીલેલો છે. In its silver light, silver કલરમાં, silver પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, બે ચળકતી આંખો જોઈ. And sharp teeth, sharp એટલે pointed, તીક્ષ્ણ, ધારદાર, teeth એટલે દાંત, એક મોટા ધારદાર દાંત જોવે છે. Moving slowly towards her, મૂવિંગ એટલે વોકિંગ, સ્લોલી એટલે ધીમે ધીમે, ટુવર્ડ એટલે ની તરફ, હર એટલે તેણી, ચાંદની તરફ બે ધારદાર દાંત અને બે ચળકતી આંખો આવતી હોય એવું દેખાય છે. કેવું ભયાનક દ્રશ્ય, બરોબર, વાયોલન્ટ સીન અને હિંસક દ્રશ્ય એને જોવા મળે છે. હવે શું બનશે? ધ ડેવિલ વોઝ નોટ ઇન એ હરી, હરી એટલે મૂવ મોર ફાસ્ટ, ઉતાવળું, ડેવિલ એટલે પેલો ડેમન, રાક્ષસ, રાક્ષસ એટલે ધ વોલ્ફ, વરુ, એ કોઈ ઉતાવળમાં હતો નહીં. ખબર છે કે ચાંદની વિલ નોટ વોક અવે ફ્રોમ હિયર, એ એની જઈ શકશે નહીં ચાલીને, એની વાત ખબર છે, અને જશે તો પણ એ પકડી પાડશે. આટલું એક ભયાનક દ્રશ્ય ચાંદની સામે જોવા મળે છે. ઈ ન્યુ ધેટ ધીસ ગોડ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, ઈ ન્યુ એટલે નોનું ભૂતકાળનું રૂપ, જાણતો હતો કે ધીસ ગોડ, આ બકરી વોઝ ઓલ્સો હિઝ ફૂડ, ઓલ્સો એટલે પણ, હિઝ ફૂડ એટલે તેનો ખોરાક છે, ફૂડ એટલે મીલ, ડાયટ, આ ચાંદની આજે એનો ખોરાક છે. ગાણ ખબર હતી કે ક્યાંથી છટકવાની નથી, તો આવી રીતે એ ચાંદનીને ખોરાક બનાવશે. ને હવે ફાઇટ બિટવીન ચાંદની એન્ડ ધ વોલ્ફ, યુ કેન સી ઇન ધ પિક્ચર કે વોલ્ફ એન્ડ ચાંદની બોથ આર ફાઇટિંગ ટુગેધર. આપણે જાણી શકીએ છીએ કે વોલ્ફ સામે ગોટ જે બકરી છે એનું કંઈ ટૂંકમાં પોતાનું સામનો પણ ન કરી શકે, પણ અહીંયા શું બનશે આપણે જોવાનું. યુ કેન સી ધ મૂન એન્ડ ધ હિલ્સ એન્ડ ધ ગ્રાસ ઇન ધ પિક્ચર એન્ડ બોથ આર ફાઇટિંગ ટુગેધર, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અને ધીમે ધીમે હવે આ ફાઇટિંગ આગળ વધશે એ જોઈએ. ધ વોલ્ફ એન્ડ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, he was big and ferocious where she was small but not weak. Chandni stood firm on her legs, head slightly bent, and her strong horns
aim at the devil. She looked like a brave soldier, ready to fight a cruel enemy. શું કહે છે? The wolf એટલે વરુ and the goat એટલે બકરી. Struck, struck નો મીનિંગ થશે collide, અથડાવું, બરોબર, ભડકાડવું એકબીજા સાથે. Their heads એટલે પોતાના માથા. With each other એટલે એકબીજાની સાથે. મિત્રો, each other જે વર્ડ છે એ ખાસ અગત્યનો છે. Each other એટલે બે વ્યક્તિ હોય એકબીજા સાથે, એને each other કહેવાય. બે થી વધારે હોય તો each others કહેવાય, બરોબર. એક સાથે બે થી વધારે હોય તો each others કહેવાય. અને પછી વન અનધર આવે અને વન અનધર આવે, ચાર શબ્દો. એ આપણે નેક્સ્ટ જ્યારે ગ્રામર પોઈન્ટમાં વાત કરશું ત્યારે વધારે વાત કરશું, પણ તમારા માટે બે વ્યક્તિ હોય ત્યારે ઈચ અધર એ જનરલ ફંક્શન વર્ડ છે, એ વપરાય છે. કે ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધે હેડ્સ વિથ ઈચ અધર. કે વોલ્ફ એટલે વરુ અને ગોટ બકરીના બંને છે પોતાના માથા છે એ સાથે અથડાવે છે. હી વોઝ બિગ, હી એટલે કોણ? તો વોલ્ફ એ મોટું હતું. ફેરોસિયસ, ફેરોસિયસ શબ્દ તમારા માટે નવો છે, એનો મીનિંગ આપેલો છે અહીંયા ક્રુઅલ અથવા વાયોલન્ટ, હિંસક, બરોબર. એ ખૂબ જ મોટું હતું અને હિંસક હતું. વેરેસ એટલે જ્યારે, સી વોઝ સ્મોલ બટ નોટ વીક. સી એટલે પેલી ચાંદની, બરોબર. તો એ પ્રોનાઉન ના આધારે કહી શકો કે ઈ એટલે વોલ્ફ, બરો પુલ્લિંગ, અને સી એટલે ચાંદની, એ સ્ત્રીલિંગ છે. સ્મોલ બટ નોટ વીક, એ નાની હતી પણ વીક નથી, નબળી નથી, એની વાત કહે. ફીબર, વીક એટલે ફીબર, નબળી, બરોબર. તો હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ વેરેસ હી વોઝ સ્મોલ બટ નોટ વીક. પેલો વરુ છે એ મોટો હતો અને હિંસક હતો, પણ ચાંદની પણ કે નબળી નથી ભલે નાની હોય. ચાંદની સ્ટૂડ ફર્મ, ફર્મ નો મીનિંગ થતો સ્ટીડી, સ્થિર, મક્કમ, પોતાના નિર્ણય ઉપર મક્કમ. ઓનર લેક્સ એ જરા પણ વિચલિત થતી નથી. પેલા વરુનો સામનો કરવા માટે બ્રેવ બને છે, બહાદુર બને છે. એ ચાંદની સ્ટૂડ ફર્મ, ઓનર લેક્સ પોતાના પગ ઉપર મક્કમ થઈને, સ્થિર થઈને ઉભી રહી ગઈ. હેડ સ્લાઇટલી બેન્ડ, હેડ એટલે માથું, સ્લાઇટલી એટલે જરા, બરોબર. સ્લાઇટલી નો મીનિંગ થશે બિટ, માર્જિનલી, થોડુંક. બેન્ડ, બેન્ડ એટલે વળી ગયેલું, બેન્ડેડ, વાંકું વળેલું. એનું માથું થોડુંક વાંકું વળેલું છે. એને સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ. કેમ એને પોતાનું માથું વાંકું વાંકું વળેલું છે? વાય ડીડ ચાંદની સ્લાઇટલી બેન્ડ હિઝ હેડ, હર હેડ? શા માટે ચાંદનીએ પોતાનું માથું થોડુંક વાંકું વાળ્યું? બીકોઝ સી વોન્ટેડ ટુ એમ એટ ધ ડેવિલ. હર હોર્ન્સ, હોર્ન્સ એટલે થોર્ન્સ, સિંગડા, એના જે સ્ટ્રોંગ મજબૂત સિંગડા છે એ એમ એડ એટલે નિશાન તાકવું, પ્રપોઝડ, બરોબર, નિશાન તાકેલું. પેલો ડેવિલ હતો, રાક્ષસ હતો, એની સામે, વોલ્ફ સામે સામનો કરવા માટે, એ નિશાન તાકવા માટે એ પોતે એ ઉભી રહે છે. એ પોતાના માથું થોડું નીચું દબાવે છે જેથી કરીને પોતાના સિંગડા દ્વારા પેલા વોલ્ફ નો ટેકન સામનો કરી શકે. ક્રુઅલ, she looked like a brave soldier ready to fight a cruel એટલે wicked, દુષ્ટ, ઘાતકી. enemy એટલે foe, દુશ્મન. શું કહે છે? how did chandni look like when he was fighting with the wolf? વરુ સામે એ ઝઘડતી હતી, લડાઈ કરતી હતી ત્યારે ચાંદની કેવી લાગતી હતી? તો she looked like a brave, brave એટલે courageous, bold, બહાદુર. soldier એટલે સૈનિક, ready to, રેડી ટુ એટલે તૈયાર હોવું. ફાઇટ એટલે બેટલ, લડવું, ટુ બેટલ કરવી એટલે લડવું. ફાઇટ એટલે બેટલ ટૂંકમાં એ ક્રિયાપદ તરીકે છે. ફાઇટ ક્રુઅલ એટલે ઘાતકી, દુષ્ટ, એનિમી એટલે દુશ્મન. પેલા દુષ્ટ દુશ્મન સાથે, પેલા રાક્ષસ સાથે લડવા માટે ખૂબ જ બહાદુર હતી. તો આવી રીતે અહીંયા ધ ફાઇટ બિટવીન, ધ બેટલ બિટવીન ધ વોલ્ફ એન્ડ ધ ગોડ ચાંદની હેપન્સ. એ બંને વચ્ચેની જે લડાઈ છે એ સ્ટાર્ટ, શરૂ થાય છે. બંનેનો દેખાવ પડશે, બંને કેટલા હિંસક છે, બંને કેટલા બહાદુર છે, કોનો કદ કેવું છે, એની કમ્પેરિઝન આ પેરેગ્રાફમાં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ફાઇટ બિગેન, ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન, અ ફેન્ટ લાઇટ અપીયર્ડ ઇન ધ ઇસ્ટ. શું કહે છે? ધ ફાઇટ બિગેન, ફાઇટ એટલે બેટલ, બેટલ એટલે લડાઈ, બિગેન એટલે સ્ટાર્ટેડ, શરૂ થઈ, લડાઈ શરૂ થાય છે, યુદ્ધ શરૂ થાય છે. ઇટ વેન્ટ ઓન, વેન્ટ ઓન એટલે કન્ટિન્યુ, ચાલુ રહ્યું. થ્રુ ધ નાઇટ, રાત્રિ સુધી, આખી રાત આ બંને વચ્ચેનું યુદ્ધ ચાલુ. મિત્રો, તમે વિચારી શકો છો કે જાવી
બકરી સામાન્ય એ પેલા વરુ સામે રાત સુધી લડે છે તો બહાદુર તો કહેવાય જ થ્રુ ધ નાઇટ એટલે કે થ્રુ ધ હોલ નાઇટ સમગ્ર રાત્રી દરમિયાન એ ચાલુ રહે છે ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ મૂન એટલે ચંદ્ર બિગેન એટલે સ્ટાર્ટેડ શરૂ કર્યું ગ્રો એટલે વિકસિત થવું પેલ પેલ એટલે અહીંયા નિસ્તેજ ફિક્કું ફેંક બરાબર ફિક્કું પડવું એટલે સવાર પડવી ટૂંકમાં રાત્રિ દૂર થવી એના બદલે સવાર પડવી આ વાક્ય એવું કહે છે તમને પૂછાય વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ ધ મૂન બિગેન ટુ ગ્રો પેર કે ચંદ્ર એ ફિક્કો પડવા લાગ્યો એનો મિનિંગ શું થશે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ મોર્નિંગ ગોઈંગ ટુ બિકમ ધ મોર્નિંગ સવાર પડવાની શરૂઆત છે એન્ડ સડનલી હિટ બિહાઇન્ડ ધ ક્લાઉડ સડનલી એટલે અચાનક મિનિંગ આવી ગયો છે હિટ એટલે હાઈટ નું ભૂતકાળ રૂપ છે બિહાઇન્ડ ધ ક્લાઉડ પેલા વાદળોની પાછળ છુપાઈ જાય છે ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન સ્ટાર્સ એટલે તારાઓ તારા ઓલ્સો બિગેન શરૂ કર્યું ડિસઅપિયર એટલે વેનિશિંગ એટલે કે બિકેમ ઇનવિઝિબલ અદ્રશ્ય થવાનું વન બાય વન એટલે સ્ટેપ બાય સ્ટેપ ઇન ટર્ન વારા ફરતી એક પછી એક તારા પણ આથમવા લાગે છે એ ફેઇન્ટ લાઇટ ફેઇન્ટ એટલે ડીમ બ્લર ઝાંખું તમે મોબાઈલમાં જોતા હશો ફોટો આવે છે બ્લર તો બ્લર એટલે ઝાંખું પાછળનું દ્રશ્ય ઝાંખું થઈ જાય ફક્ત ચાંદની અને પેલો વોલ્ફ એનો જ અહીંયા બેટલ છે આખી રાત સુધી ચાલે છે પણ જ્યારે લડાઈ પૂરી થઈ ત્યારે આ બધું બને છે વાતાવરણ આવું આખું થઈ જાય છે ફેડ એટલે ડીમ લાઇટ ઝાંખી લાઇટ અપિયર ઇન ધ ઈસ્ટ પૂર્વ દિશામાં ઝાંખો ઝાંખો પ્રકાશ જોવા મળે છે કેમ કારણ કે સન ઇઝ બ્રાઇટિંગ એટલે કે સન ઇઝ શાઇનિંગ સૂર્ય છે પ્રકાશી રહ્યો છે બરોબર સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ સૂર્ય છે એ ઉગવા લાગ્યો છે તો આવું દ્રશ્ય જોવા મળે છે હવે આગળ જોઈએ શું બને છે ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ She was completely soaked in blood. The wolf, tired and sleepy, was getting ready to devour her. So, first rays of the sun, first એટલે પહેલું rays એટલે કિરણ કિરણો કિરણ of the sun એટલે સૂર્યનું so એટલે જોઈ ચાંદની એટલે ચાંદની lying એટલે પડેલી લેનું lying છે on the ground ground એટલે field જમીન ઉપર સૂર્યનું પહેલું કિરણ છે એ ચાંદનીને જમીન ઉપર પડેલી જુએ છે તો મિત્રો આ સેન્ટેન્સ દર્શાવે છે કે ચાંદની મૃત્યુ પામેલી છે બરોબર છતાં પણ એ બહાદુર થઈને પેલા વોલ્ફ સામે લડે છે આપણે જોયું હતું સી વોઝ કમ્પ્લીટલી સોફ્ટ કમ્પ્લીટલી એટલે પરફેક્ટલી સંપૂર્ણપણે સોફ્ટ સોફ્ટ નો મીનિંગ થશે મિત્રો અહીંયા કે દાઉઝ થી લદબદ ખરડાયેલું બ્લડ લોહીથી લદબદ છે પેલા વરુ એને મારી નાખેલી છે અને સંપૂર્ણપણે એ લોહીથી ખરડાયેલી છે ધ વોલ્ફ એટલે કે વરુ ટાયર્ડ ટાયર્ડ એટલે એક્ઝોસ્ટેડ થાકી ગયો વિચાર કરો મિત્રો થાકી ગયો છે કારણ કે ચાંદનીએ એના છેલ્લા શ્વાસ શ્વાસ સુધી એની સામે બાથ ભીડેલી છે લડેલી છે સ્લીપી સ્લીપી એટલે રેડી ટુ ફોલ અસ્લીપ એટલે નિદ્રાધીન હવે સુવા ટૂંકમાં ઊંઘ અનુભવે છે નિદ્રા અનુભવે છે અને ગેટિંગ રેડી ગેટ રેડી એટલે ટુ બી રેડી ફોર એટલે એના માટે તૈયાર હોવું બરોબર ડિવોર ડિવોર એટલે ઈટ ગ્રીડીલી ધરાઈને ખાવું એ ચાંદનીને ખાવા માટે ધરાઈને ખાવા માટે તૈયાર છે તો આવી રીતે એક બાજુ ચાંદની લોહીથી લથબથ છે એક બાજુ વરુ છે થાકી ગયેલો છે ઊંઘ અનુભવે છે અને બંને કે જે વોલ્ફ છે એ પેલી બકરી ગોટ જે છે ચાંદની એને ખાવા માટે તૈયાર છે તો આવું દ્રશ્ય એકદમ કરુણ દ્રશ્ય એ આપણને જોવા મળે છે ત્યાર પછી ટ્રેજેડી ટ્રેજિક એન્ડ છે મિત્રોનો અ ફ્લોક ઓફ બર્ડ્સ સિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ સો હુ ઇઝ ધ વિનર આસ એ સ્મોલ વન ધ વોલ્ફ ઓફ કોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ ચાંદની ઇઝ ધ વિનર I have never seen such a brave freedom fighter. હવે મિત્રો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધેર આર સમ વર્ડ્સ હુ આર ટોકિંગ હુ આર ડિસ્કસિંગ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ કેટલાક પક્ષીઓનું ટોળું છે કે જે આ બે ફાઇટ બનેલી એ જોતા હતા અને ડિસ્કસ કરે છે કે કોણ જીતનાર છે કોણ હારનાર છે હુ ઇઝ ધ વિનર એન્ડ હુ ઇઝ ધ લૂઝર ફ્લોક ફ્લોક એટલે એ ગ્રુપ ઓફ બર્ડ્સ પક્ષીઓનું ટોળું બરોબર બર્ડ્સ એટલે પક્ષીઓ
એટલે પક્ષીઓનું ટોળું સિટિંગ ઓન ધ ટ્રી, સિટિંગ ઓન ધ ટ્રી એટલે વૃક્ષ ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ, ડિબેટિંગ એટલે ડિસ્કસિંગ, ટોકિંગ અબાઉટ, ચર્ચા કરતું. શાની ચર્ચા કરતું હતું? ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ જે બેટલ છે, લડાઈ છે, એના પરિણામ વિશે ચર્ચા કરતું હતું. કે વોટ વોઝ એ ફ્લોક ઓફ બર્ડ્સ ડિસ્કસિંગ, તો તમારે લખવાનું કે ફ્લોક ઓફ બર્ડ્સ ડિસ્કસિંગ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, પરિણામ છે, રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, ફાઇટ બિટવીન ધ વોલ્ફ એન્ડ ધ ગોટ, બકરી અને વરુ વિચર વચ્ચેની જે લડાઈ હતી એની પરિણામ વિશે ચર્ચા કરતો હતો. શું કરે છે? સો હુ ઇઝ ધ વિનર, કોણ જીતનાર છે? આ સ્મોલ મને નાનકડું એવું પક્ષી પૂછે છે કે હુ ઇઝ ધ વિનર, ધ વોલ્ફ ઓફ કોર્સ, ચોક્કસ પેલું વરુ જીતનાર છે. મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર ટુગેધર, ડિક્લેર એટલે એનાઉન્સ્ડ, જાહેર કર્યું, એ જાહેર કરે છે કે વરુ જ હોય ને, પણ એક મોટું ઓલ્ડ નો સાઈડ એ વાઇઝ ઓલ્ડ બર્ડ, વાઇઝ એટલે સમજદાર, ઓલ્ડ એટલે મોટું વૃદ્ધ બર્ડ એટલે પક્ષી, મોટું પક્ષી કહે ના વરુ નથી, ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની જીતનાર છે. આઈ હેવ નેવર સીન સચ એ બ્રેવ ફ્રીડમ ફાઈટર, બ્રેવ એટલે કરેજિયસ, બોલ્ડ, ફ્રીડમ ફાઈટર એટલે આઝાદીનો લડવૈયો, આવો યુદ્ધ યોદ્ધા, આવો એક સોલ્જર, સૈનિક મેં હજી સુધી જોયો નથી. તો આ છે આપણો એન્ડ, કે ચાંદની ઇઝ ધ વિનર અકોર્ડિંગ ટુ એ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક વૃદ્ધ પક્ષી, મોટા પક્ષીના મતે ચાંદની જીતનાર. મિત્રો આ હતી આપણી સ્ટોરી, કે અબુ મિયાં પ્રોવાઇડેડ ઓલ ધ ગ્રીન ફૂડ, ગ્રેન્સ આ બધું જ પૂરું પાડવા હોવા છતાં પણ ચાંદની લેફ્ટ ધ હાઉસ ઓફ અબુ મિયાં એન્ડ સી લોસ્ટ હર લાઈફ, પોતાનું જીવન ગુમાવે છે. તો આવી રીતે મિત્રો આ સ્ટોરીમાં એક સુંદર મેસેજ આપણને મળે છે કે આપણા વડીલો જે છે, આપણા માતા પિતા છે, આપણા માટે જે કંઈ પણ કરતા હોય એ આપણા માટે સારું હોય છે, બરોબર. ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ માનતા હોતા નથી અને ખોટા રસ્તે ચડી જતા હોય છે અને પછી એ આ ચાંદની જેમ એનું નુકસાન થતું હોય છે. ભલે અંતની વાત નથી, પણ અહીંયા ચાંદનીના કેરેક્ટર ઉપરથી આપણને એક સુંદર વાત સમજાવવામાં આવેલી છે જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો આવી રીતે આ યુનિટમાં આપણો આ એન્ડ ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને આ યુનિટને વારંવાર તમે રિવિઝન કરીને, સ્પેલિંગ જે છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ગુજરાતીમાં તમે વારંવાર વિડીયો જોવો, સમજો અને એના આધારે તમે કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન લખવાનો પ્રયત્ન કરશો, તો આઈ હોપ ધેટ યુ હેવ ટુ યુ વિલ હેવ ટુ રાઇટ ધેટ આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન્સ. એન્ડ કોણ કયું વાક્ય કોણ બોલે છે એનું પણ પૂછાય છે, અને વાક્યનું લિસ્ટ બનાવો અને પછીની સામે જવાબ લખો.